નમસ્તે મિત્રો, ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે. મિત્રો, પીએમ કિસાન યોજનાની અંદર 13મા હપ્તાને લઈને મહત્વના સમાચાર. મિત્રો, હવે ખેડૂતોને 6000 ને બદલે મળશે 15000 રૂપિયા. અને મિત્રો, ક્યાં ભૂલોના કારણે તમારા પૈસા અટકી શકે છે તેના વિશે આપણે વિગતવાર વાત કરીશું. પણ તે પહેલા જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી ખેડૂતોને લગતા અને પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર તમને મળતા રહે. તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ. મિત્રો, સૌપ્રથમ જોઈએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ સોમવારે દિલ્હીના રામલીલા મેદાન ખાતે હજારો ખેડૂતોએ કિસાન ગર્જના રેલીનું આયોજન કર્યું હતું અને મિત્રો અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. મિત્રો, આમાંની એક માંગણી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની માંગ પણ હતી. મિત્રો, તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2018માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ તમામ હોલ્ડિંગ જમીન ધરાવતા ખેડૂત પરિવારને દર વર્ષે 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે. મિત્રો, ખેડૂતોનું કહેવું છે કે કૃષિ મશીનરી અને જંતુનાશક પરથી જીએસટી હટાવવો જોઈએ. મિત્રો, તેમણે કહ્યું કે વધતી જતી મોંઘવારી અને મોંઘવારી વચ્ચે અમને કાંઈ ફાયદો નથી થતો. મિત્રો, સરકારે અમારી સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ, ડેરી ઉદ્યોગ પર પણ જીએસટી લાદવો જોઈએ નહીં. મિત્રો, વર્તમાન પરિસ્થિતિમાં 6000 કે 12000 રૂપિયાથી પરિવાર કેવી રીતે ચલાવી શકાય? મિત્રો, અન્ય એક ખેડૂતે કહ્યું કે કિસાન સન્માન નિધિ હેઠળ રૂપિયા 6000 એ ખેડૂતોનો અપમાન સિવાય કંઈ નથી. મિત્રો, તે ઓછામાં ઓછા 15000 રૂપિયા હોવો જોઈએ તેવી ખેડૂતોની માંગણી. મિત્રો, ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા મોકલવામાં આવે છે. મિત્રો, કેન્દ્રની મોદી સરકાર દ્વારા દર 4 મહિને 2-2000 રૂપિયાના 3 હપ્તામાં આ નાણાં ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મિત્રો, 12મો હપ્તો જાહેર થયા બાદ હવે ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, તે પહેલા તેમણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. મિત્રો, જો તમે ખેડૂત છો અને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો કેટલીક ભૂલોથી બચવાની જરૂર છે, જેના કારણે તમારા પૈસા અટકી શકે છે. મિત્રો, જો તમે ઈચ્છો કે 13મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવે તો મિત્રો આ માટે તમારે ઈકેવાયસી કરાવવું પડશે. મિત્રો, જો તમે આ ન કરો તો તમારા હપ્તાના પૈસા ફસાઈ શકે છે. મિત્રો, તે સમયે તમે પીએમ કિસાનની અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પરથી અથવા તમારા નજીકના સીએસએ કેન્દ્રની મુલાકાત લઈને ઈકેવાયસી કરાવી શકો છો. મિત્રો, જો તમે હપ્તાનો લાભ મેળવતા રહેવા માંગતા હોય તો તમારે આ માટે જમીનની ચકાસણી કરાવવી પડશે. મિત્રો, પીએમ કિસાન પોર્ટલના દરેક લાભાર્થીઓ માટે સરકાર દ્વારા આ કરવું જરૂરી છે. મિત્રો, હવે જોઈએ કે 13મો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો, પીએમ કિસાન યોજનાના 13મા હપ્તા માટે નાણાં ટ્રાન્સફર કરવાની તારીખ સામે આવી ગઈ છે. મિત્રો, એવી સંભાવના છે કે 1 જાન્યુઆરી 2023ના રોજ પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. મિત્રો, જો કે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. અને હા મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, આભાર ખેડૂત મિત્રો.